शादी करशो એટલે પેલા કૌંસમાં 4 p ગુણ્યા q પછી અહીંયા જો જો વત્તાકાર છે તો વત્તાકારની નિશાની મૂકી દીધું અહીંયા વત્તાકારની નિશાની મૂકી દઈએ છે બરાબર તો વત્તાકાર એના પછી શું મૂકશો આપણે બીજા કૌંસમાં 4 p ગુણ્યા r કરી બીજા કૌંસમાં 4 p અહીંયા આપણે r કરી દઈએ હવે વિચારીને કહેજો મને કે 4 p નો ગુણાકાર q સાથે કરશો તો શું થશે 4 p અને q થશે તો 4 p q આપણે લખી દઈએ એમાં એના પછી બીજા માં શું થશે 4 p નો ગુણાકાર r સાથે એટલે 4 p અને r થશે અહીંયા વત્તા છે માટે અહીંયા વત્તા મૂકી દઈ વત્તા નિશાની પહેલે મૂકી દઈ 4 p અને r મૂકી દઈ 4 p r થઈ જશે થઈ ગયું ને સરળ છે ને ચલો એવો જ દાખલો આપણે બીજો કરીએ બીજો દાખલો છે a b અને દ્વિપદી છે a ઓછા b તો સૌપ્રથમ આપણે બંનેને ગુણાકાર સ્વરૂપમાં લખીશું ને ચલો લખીએ એટલે રકમ લખી દઈ બંનેને ગુણાકાર સ્વરૂપમાં a b ગુણ્યા a ઓછા b અહીં ફરીથી એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે વિભાજનનો નિયમનો ઉપયોગ કરશો એટલે કે AB છે એ એને પણ ગુણશે AB છે એ B ને પણ ગુણશે બરાબર તો AB ને A સાથે ગુણીએ તો AB ગુણ્યા A થયો અહીં તમે જુઓ છો કે માઈનસ છે માટે અહીં આપણે માઈનસ લખી છે હવે AB નો ગુણાકાર કોના સાથે થશે B સાથે AB ગુણ્યા B લખી દે હવે આપણે આ બે કૌંસ મળ્યા બરાબર બે કૌંસ છે એનો ગુણાકાર કરીએ તો A B નો વર્ગ જે છે તો A ગુણ્યા A એટલે એનો વર્ગ થશે અને B એટલે B તો થવાનું છે અહીંયા માઈનસ છે તો માઈનસ મૂકી દઈએ આપણે અહીંયા AB નો વર્ગ છે તો A અને B નો વર્ગ છે તો આપણે B નો વર્ગ મૂકી દઈએ તો આપણા માટે આ છેલ્લો જવાબ જે છે એ આ પ્રકારનો જવાબ છે હવે દાખલો ત્રીજો A વત્તા B અને 7 A નો વર્ગ અને B નો વર્ગ તો અહીં દ્વિપદી પેલે આપેલું છે એક પદી પછી છે આ દ્વિપદી છે અને આ એક પદી છે તો વાંધો નહીં આપણે એનો ગુણાકાર આરામથી સરળતાથી કરી શકશું તો ગુણાકાર સ્વરૂપમાં લખી દઈએ A વત્તા B ગુણ્યા 7 એનો વર્ગ b નો વર્ગ હવે અહીંયા પણ વિભાજન નો ગુણવર્ગ a ગુણ્યા 7 a વર્ગ અને b વર્ગ એ પ્રથમ કૌંસમાં લખી દઈએ આપણે તો લખીએ a ગુણ્યા 7 a નો વર્ગ પછી અહીંયા જો વત્તાકાર છે માટે આપણે અહીંયા શું મૂકી દઈશું વત્તાકાર એના પછી હવે b સાથે ગુણાકાર b ગુણ્યા 7 a નો વર્ગ અને b નો વર્ગ બીજા કૌંસમાં લખશું b ગુણ્યા 7 a નો વર્ગ અને અહીં વિચારીને કહો જોઈએ મને 7 a નો વર્ગ છે અને અહીંયા a છે એટલે ચલ સરખા છે તો ગુણાકારમાં એનો ત્રણ ઘાત થશે બે ઘાતે ને એક ઘાતે 7 એનો ઘન થશે પણ b નો વર્ગ છે એમને એમ રહેશે 7 એનો ઘન b નો અહીં વત્તાકાર છે માટે અહીંયા વત્તાકાર મૂકી વત્તાકારની નિશાની હવે અહીંયા ગુણાકાર શું થશે b ગુણ્યા 7 એનો વર્ગ અને b નો વર્ગ તો b છે b ના વર્ગ સાથે ગુણશે એટલે કે એક ઘાત અને બે ઘાત એટલે ત્રણ ઘાત એટલે 7 એનો વર્ગ અને b નો ઘન થશે જવાબ શું આવ્યો 7 એનો ઘન b નો વર્ગ અને વત્તા 7 એનો વર્ગ ઘન છે એનો જવાબ ચલો દાખલો ચોથો છે ચોથો દાખલો છે a નો વર્ગ ઓછા 9 એના ગુણ્યા આપણે 4 a કરવાના છે તો બંનેને ગુણાકાર સ્વરૂપમાં લખી દઈ a નો વર્ગ ઓછા 9 ગુણ્યા 4 a ફરીથી વિભાજનના નિયમ પ્રમાણે 4 a છે એ બંનેને ગુણશે a નો વર્ગ સાથે 4 a નો ગુણાકાર માઇનસ 9 સાથે 4 a નો ગુણાકાર તો શું થશે જોઈએ આપણે a નો વર્ગ ગુણ્યા 4 a પછી આ માઇનસ હતું ને માઇનસ મૂકી દઈએ બીજા કૌંસમાં 4 a ગુણ્યા આપણે 9 કરી દઈએ 4 a નો હવે વિચારીને કહો અહીંયા a નો વર્ગ છે ને અહીંયા a છે એટલે એનો ઘન તો થશે અને ચલ સગુણક જે છે 4 અને 1 છે તો એનો ગુણાકાર 4 જ થશે 4 એકા 4 એટલે 4 એનો ઘન અહીંયા માઇનસ છે માટે અહીંયા શું મૂકી દઈશું આપણે માઇનસ અને અહીંયા 9 ચોક કેટલા થશે 36 કોઈ ચલ નથી એક જ a છે માટે 36 a લખી દઈશું અહીંયા 36 a થઈ ગયા તો આ જે છે એ આપણે દ્વિપદી નો ગુણાકાર ચલો ત્રિપદી નો એક ગુણાકાર આપેલો છે એ પણ કરીએ ત્રિપદી નો ગુણાકાર એવું કહે છે કે PQ વત્તા QR વત્તા RP નો ગુણાકાર શૂન્ય સાથે કરવાનો છે જોઈએ આપણે ગુણાકાર કેવી રીતે થશે તો બધેને આપણે વિભાજનના ગુણધર્મ પ્રમાણે PQ છે એ શૂન્ય સાથે ગુણશે એટલે PQ ગુણ્યા શૂન્ય પછી અહીંયા વત્તાકાર છે તો વત્તાકાર મૂકી દઈએ અહીંયા પછી QR છે શૂન્ય સાથે ગુણશે તો બીજા કૌંસમાં લખી દઈએ QR ગુણ્યા શૂન્ય બીજા કૌંસમાં આપણે શું લખશું QR ગુણ્યા શૂન્ય લખી દઈએ QR ગુણ્યા શૂન્ય અને ત્રીજા કૌંસમાં પણ શું થશે કે RP ગુણ્યા શૂન્ય તો ત્રીજા કૌંસમાં પણ આપણે શું કરી નાખીએ RP ગુણ્યા શૂન્ય તો લખી દઈએ RP ગુણ્યા હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય જ થાય બરાબર એટલે PQ ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય વત્તા QR ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય આરપી ગુણ્યા શૂન્ય એટલે પણ
આ ત્રણેયનો જવાબ શૂન્ય છે એટલે સરવાળો પણ શૂન્ય આવશે. તો આપણે અહીં આપણે એક થી કરીને પાંચ દાખલા જે છે એ ગુણાકારના સ્વરૂપમાં આપણે કરી. તો મિત્રો આપણે આ ભાગની અંદર વિવિધ પ્રકારના એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતે કરી શકાય છે એ શીખ્યા. એના પછી એકપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર કેવી રીતે કરી શકાય છે એ પણ શીખ્યા. અને એ આધારિત આપણે સ્વાધ્યાય 9.3 ના પેલા દાખલાના પાંચ દાખલા કર્યા છે. તો આ ભાગની અંદર તમે જે પાંચ દાખલા શીખ્યા છો એનો મુહાવરો કરશો તો જરૂરથી તમે સરળતાથી આ દાખલા એકપદીનો દ્વિપદી સાથે ને એકપદીનો ત્રિપદી સાથેનો ગુણાકારના દાખલા કરી શકશો. બીજા ભાગમાં મળીએ ત્યાં સુધી આ મહાવરા કરતા રહ્યો. આવજો. નમસ્તે.